નકળંગ નેદાધારી કોરણિયા ગામ બહુ સરસ મજાનું આજે અઘણી પરિવારના આંગણે રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચી ગયું. જોકે વાઘાણી પરિવારે ખોબે અને ધોબે દાન આપ્યું. બીજા ભરતામાં મિત્રો જે કાંઈ આની અંદર પૈસા આવે એ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે. મારાવાલા અમે એક ગૌ માતા માટે તમારી પાસે કલાવાલા કરી તમારો રામ રીજે તમારો રુદિયો માને જે તમે કાંઈ આમાં આપો છો તમામ રૂપિયા એક ગૌ માતાના ઘાસ સારાની અંદર જાય છે. બીજા ભરતામાં કે મિત્રો આજે 2-2.5 વર્ષ પહેલા આ ગામની અંદર રમી ગયા. આ ગામના નામ છે એવા ગુણ છે પવિત્ર જગ્યા છે. જોકે કે એવું ગુજરાતની અંદર કોઈ એવું ગામ બાકી નહીં હોય કે આ ગામનું નામ સાંભળે અને એને ન ખબર હોય એવું બને નહીં. સામીના ગઢડા કહેવાય બાપ આખા ગુજરાતની અંદર. અને અમને પણ ગર્વ થાય આ ગામની અંદર રમવા આવીએ ને ત્યારે અમે શામીના ગઢડા રમવા જઈએ. હે આજે ભલે તમે જો તો મુબારક છે, નો જો તો ડબલ મુબારક છે. કોઈ પાસે મીઠા મસ્કા મરવી પૈસા પડાવી લેવા એવો ઈરાદો નથી. પણ 2 વર્ષથી આપણે જે ઠાક હતો એનો ઠાક ઉતારવા માટે આવ્યા છે. 2 વર્ષથી આપણે કોરોના ના હિસાબે થોડાક ફૂટો ફટાકડો ફૂટો ચંગે દાદા કે ન ફૂટે પણ મોડો ફૂટ્યો. હવાઈ ગયેલ હોય જગતી થઈ ગઢડા ગામની અંદર બહુ મજા આવે. અને હકીકત મિત્રો અમે આકોલવાડી ગીર ત્યાંથી રમીને સીધા અહીંયા આવ્યા. અહીંથી રમીને સીધા સુરનગર જવાના છીએ. સુરનગરથી સીધા ભાવનગર એટલે હજી 1 મહિનો 1 ધારા રમવાના છીએ. પણ તમારી જેવા ભાવિક ભક્તો જોકે આમાં મારા વડીલો બેઠા છે, અમારી બહેનો માતાઓ બેઠા છે, કોઈની માન મર્યાદા ઉપર હાથ ન આવે એવું જય નકળંગ નેદાધારી તોરણિયા ધામ બાપ. અને અમે ગૌ માતા માટે સુકામ મહેનત કરીએ. મારે તમને ખાલી 5 મિનિટનો પ્રસંગ કેવો વાલા કે મોઢે બોલું માં ક્યાં તો હાથે નન પણ હંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે અરે બેલી મરે દસ જાય ભાઈ મરે ભવ હારીએ પણ નાનપણમાં જેના માવતર મરે એને દેશે દેશના વાવા. એક ગામડાની અંદર ગૌ માતાને ગરદણી ખૂબ મારતો હતો. જોજો ગૌ માતાની હું હાલત થાય છે બાપ. એક ગામડાની અંદર ગાયને મારે છે. એક મૂકી ગાય હોલા માણા પાસે કરગરે છે. ભાઈ અમને તું મારી માં તું અમને પાણી ના પાતો તું નીંદ ના નાખતો પણ એ વાલા તારા આંગણે મરી જવા દે. પણ એ ગરદણી સમજાની મિત્રો ગાયને લાકડીએ લાકડીએ મારે છે. ઓરો માણસ સમજતો નથી. એક મૂંગી ગાય પૂછે છે ભાઈ વિચારજો કરવાલા અમે અમારા દીકરાને ભૂખા રાખી અને તારા સોરુને ચોખા દૂધડા પાયા. આજ તું તારી માણાઈમાંથી મંડી ગયો કે અમને તું લાકડીએ લાકડીએ માર. ગાયને મારીને કાઢી મૂકે પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય જે ઊભી ભી પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને પેટનો ખાડો ભૂરે. કાળા માથાના માનવી જોતા જાય પણ એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલામણા મળા બેઠા કરે. કવિ એટલું કીધું હતું કે મહા જેથી નંદ બાબાની ઘેરે નવલખ દુસતા તેથી તારા મૂલ કેવા હતા. અને આજે કચરા પેટીના ખૂણા પાસે ઉભા ઉભા આસુડા પાડવાનું કારણ ત્યારે ગૌ માતાએ એટલું કીધું હતું કે કવિરાજ ગુણ કીરા ગોખા કરે અવગુણ ભૂલી જાય કાગા એ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. આજ અમે ક્યાં જાય કોને કહી કઈ દેશ લેવી દેશે દેશ નાળિયું કઈ દેશ લેવી કારણા એ તો રાણાની ઘર રાણા પણ અમારથી નથી તાતા પગ પાળા. આજ અમને બુઢાપો આવ્યો બાપ અમે હાલવા જાય તો વાલા અમારથી પડાઈ જાય એને આંગણે બાંધી તો ભલે બાંધી. કવિરાજ જગતના શોકમાં રેઢિયાર મૂકવી નથી અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી. કવિરાજ છેલ્લે કસાઈ વાળે વેચવી નથી અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી. કવિરાજ અમારા ઉપર કરવત હકારવા નતા અને એ વાલા કરવત હકાર્યા તો ભલે હકાર્યા. કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા અને નાના નાના ટુકડા કર્યા
તો ભલે કિરા કવિરાજ એને ત્રાજવે તોડવા નતા અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ એને ખરીદી અને ઘરે લાવવા નતા અને ખરીદી ને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ એને સુલા ઉપર શેકવા નતા અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ એને ભાણા પીરસવા નતા અને એ વાલા ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ એને ઉદરમાં ઉતારવા નતા અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ તો એ અભાગ્યાને અમને પેલા માં કહેવા નતા. મિત્રો વિચાર કરો, એક ગૌ માતા માટે તમારી પાસે કાલાવાલા કરી જો તો મુબારક છે, નો જો તો ડબલ મુબારક છે. તમારો રામ રજન તમારો રુદિયો માને તો દૈયો નગર મારો બાપુલ્યો હવાર સુધી આજે આખ્યાન જોયો. આજે વાઘાણી પરિવારના આંગણે અમને એનું કારણ છે કે આવી અને ઠાક ઉતરી ગયો. સુગામ કે આજે એવો પરિવાર છે અને એનો ભાવ છે, ભાવ હોય અહીંયા જવાય, બાકી તો હાથ મણ ઘરમાં કપાહ પીડ્યો હોય, ભાવ ન હોય તો હું ગાડલું કરીને હું ભાઈ. આપણે આચ્યાન ઘણું બાકી છે, બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હસીન ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે? એટલે આપણે એટલું કહી અને મારા શબ્દને વિરામ આપું. અને મારા ઘણા મિત્રો માલધારી અહીંયા બેઠા છે, મને આગળ કહેતા હતા ભોળાભાઈ કે તમે ટીવીમાં આવો છો, યુટ્યુબમાં આવો છો. હું કહું હવે તો હું સાયકલના ટ્યુબમાં આવી. એટલે સરસ મજાનું અમારું ચેનલનું નામ છે. નવા નવા હમણાં ટુકડા ફિલ્મ મૂકેલા છે, બહુ સરસ મજાના હાસ્યના. બેન ભાઈ જોઈ શકે, મા દીકરો બેસીને જોઈ શકે, ગુરુ શિષ્ય બેન જોઈ શકે, કોઈની માન મર્યાદા ઉપર હાસ ના આવે એવા સરસ મજાના. આ બે દી પહેલા જ એક અપલોડ સ્ટુડિયો કર્યો છે, બે દી પહેલા જ મૂક્યો ને ભાઈ, આ બે દી પહેલા જ એક વિડીયો મૂક્યો છે, બહુ સરસ છે. તો અમારી ચેનલનું નામ છે નકલંગ સ્ટુડિયો. તો આપ એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, જેથી કરી નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. તો એટલું કહી મારા શબ્દને વિરામ આપો. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારો નાનો દીકરો, તમારો ભાઈ સમજી અને એ વાત ઉપર માફી આપજો. નવા વર્ષના મારા બધાય ભાવિક ભક્તોને જય માતાજી. અને મિત્રો, મેં ગૌ માતાની વાત કરી, આ સભાની અંદર આજે આ પરિવાર એવો છે એટલે કે આજે એક ગૌ માતાની જોડી સભાની અંદર આવે તો એ જોડીને ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને વધાવી લઈએ. એક ખાલી 10 રૂપિયા નાખીને જોડી વધાવજો. તમારા મારા ઉપર આફતી આવી છે બાપ, અને પાકિસ્તાનના ખૂણે સમરો, અને જેથી હોકારો ન આપે તો ભલામણા એને તોરણિયાનો પીર ન કહેવાય બાપ. હે તો છેલ્લી જોડી લઈ અને અમે આવી છીએ. ખાસ નમ્ર વિનંતી, કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પીગે લાગી લે, એની મજાક ના ઉડાડે. અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે હો ભાઈ. જોકે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખીને જોડીને વધાવી લેજો. અને ખાસ કરીને બહેનોને નમ્ર વિનંતી, મારો બાપલ્યો નવો વરહ વયુ ગયો, ગયા વરહમાં જે કઈ શાકભાજીનો કટકીનો માલ ભેગો છો હોય એમાં વધાવો, એમાંથી થોડા ઘણા જોડીની અંદર નાખજો. એટલે કટકીનો માલ મારો કહેવાનો અર્થ એ છે કે દિવાળીનો મહિનો હાલતો હોય, પતિદેવને ઉઠવામાં વહેલા મોડું થઈ ગયું હોય, એટલે ઉતાવળમાં કપડાં બદલાવીને ઓફિસે ઉયા જાય, પેન્ટ શર્ટ એમાં ભૂલમાં પચાવ હોની નોટ પેન્ટ શર્ટના ખિસ્સામાં પડી રહી હોય, એ બેનો કપડાં ધોવે એ વખતે એના હાથમાં આવી હોય, એ પાછી ન આપી હોય, લગભગ તો ન જ આપી હોય, એ પાછી ન આપી હોય, એમાંથી થોડા ઘણા નાખજો. એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે. કોકદીક 500ની નોટ ભૂલી જાય, 2000ની 2000ની ન ભૂલે, 2000ની ભૂલે તે ઓફિસે જ પાછા આવે.